तो हाल महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। वडोदराथी हाल महत्वना समाचार मळी रह्या छे। ब्रह्मलीन भारती बापूनुं वसियतनामुं सामे आव्युं छे। हरिहरानंद बापूने गादीपति बनावानो उल्लेख करवामां आव्यो छे। सरखेज आश्रमनी जवाबदारी ऋषि भारतीने सोंपाई हती। ट्रस्टी तरीके अमदावादना बे व्यक्तिओनी निमणूक करवामां आवी छे। मंतव्य न्यूज पासे भारती बापूनुं वसियतनामुं। त्यारे ब्रह्मलीन भारती बापूनुं वसियतनामुं सामे आव्युं छे, तेमां उल्लेख करवामां आव्यो छे। हरिहरानंद बापूने गादीपति बनावानो आ उल्लेख करवामां आव्यो छे। सरखेज आश्रमनी जवाबदारी ऋषि भारतीने सोंपाई हती। वसियतनामुं सामे आव्युं छे। ट्रस्टी तरीके अमदावादना बे व्यक्तिओनी निमणूक करवामां आवी छे, त्यारे सरखेज आश्रमनी जवाबदारी ऋषि भारतीने सोंपाई हती। ब्रह्मलीन जी भारती बापूनुं वसियतनामुं सामे आव्युं छे। तो संवाददाता अमार जोड़ाई गया छे। अमार, जे रीते वसियतनामुं सामे आव्युं छे, जवाबदारीओ सोंपવામાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ દીપિકા, જે રીતે વસિયતનામું સામે આવ્યું છે, ભારતી બાપુએ 2010ની સાલમાં સબ રજિસ્ટ્રાર જૂનાગઢ કચેરી ખાતે બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુ છે તેમના દ્વારા વસિયતનામું કરવામાં આવ્યું છે અને તેમાં ચોક્કસથી જણાવવામાં આવ્યું છે કે સરખેજ આશ્રમની સંપૂર્ણ જવાબદારી છે તે ઋષિ ભારતીને સોંપાઈ હતી અને જે જૂનાગઢનો જે આશ્રમ છે ભારતી આશ્રમ તેની જવાબદારી હરિહરાનંદ બાપુને સોંપવામાં આવી છે। વસિયતનામામાં મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુને ગાદીપતિ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ આ વસિયતનામું મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યું છે અને જેને લઈને સોશિયલ મીડિયામાં પણ આ વસિયતનામું છે તે વાયરલ થયું છે। હાલ આ બાબતે જે વસિયતનામું વાયરલ થયું છે તેને લઈને અનેક જે છે તે વાતો સામે આવી રહી છે, પરંતુ જે હરિહરાનંદ બાપુ હજુ સુધી ક્યાં છે તે કોઈ પણ જાતની જે છે માહિતી નથી મળી, પરંતુ વસિયતનામું સામે આવ્યું છે ત્યારે હવે નવા જૂની થવાના સંકેતો સેવાઈ રહ્યા છે। દીપિકા જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો એક વસિયતનામું સામે આવ્યું છે, ટ્રસ્ટી તરીકે અમદાવાદના બે વ્યક્તિઓના નામની નિમણૂક કરવામાં આવી છે। સરખેજ આશ્રમની જવાબદારી પણ આ વસિયતનામામાં સોંપવામાં આવી છે। બ્રહ્મલીન ભારતી બાપુનું વસિયતનામું સામે આવ્યું છે।